હલો સીતારામ ભાઈ. બોલો બોલો. હવે રશિયા અને યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યું છે અત્યારે, અટાળ દડબડાટે બોલે છે. આખા યુક્રેન ઉપર ચારે કોર મિસાઇલ ત્રાટકે છે. મેં આવડા રશિયાની પુતિન ની આજે આપડે અહીંયા છે નાયણ ભાઈ, મોંઘાઈ ફાટી નીકળશે. 500 રૂપિયા નું પેટ્રોલ થઈ જાય ભાઈ, અને ડબ્બો છે ને 5000 નો તેલ નો ડબ્બો થઈ જાય. ये बड़ी अच्छी बात कही आप. આજે પાછો મારે 24/2/56 નો જન્મદિવસ છે આજે, અને મેં ફેક્સ કર્યો રશિયા પુટિન ને, કીધું આજનો દી યુદ્ધ અટકાવી દો તો મારો બેટો મારી મત ખારો થયો. હા ખારો થયો કે મોદી ની જય એક જાટકે કહી દીધું છે, ખબરદાર જો અમારી અમે આંગળી ચીંધી તો. અને મને ઠપકો દીધો મીઠો, સમજે કે શાંતિલા રહેવા દે હમણાં, અને અમારી જમીન આ લોકોએ વધારે પચાવી પાડી છે યુક્રેન વાળાએ, અને કોઈની તાકાત નથી મને મારી જમીન પાછી દે, નકર કે હું લાશોના ઢગલા ને ઢગલા કરી દઈશ કે આખી દુનિયામાં કે. એટલે પુટિન મારું નો માન્યો, નાયણભાઈ ફેક્સ કર્યો તો. બરોબર, નકર અમારો આનંદ જ છે ને પુટિન, રશિયાનો પ્રેસિડેન્ટ છે ને એ અમારો આણંદ છે. બરોબર, અને છેટે છેટે થોડા ખગાય છે. કેસો લગા મેરા મજાક. અને આ તો આપડે બાર નો પડાય, નકર એક કરતા બે થાય, આપડે ઉપર બીજી દુનિયા આપડે મને ઠપકો દે, શાંતિલાલ ને કઈક સમજાય, પણ આપડે થી નરવા કુંજરવા સમજ્યા. બકુલભાઈ બાવાજી નો રે, એને મને કીધું કે આને કઈક તમે પુટિન ને કયો ને કઈ કરે નહી કે. હું અત્યારે રણછોડનગર માં છે, અમારે ભાઈ નો દીકરો નટુ ગુજરી ગયો છે ને એનું આજ બેસણું છે. અને શનિવારે હું શનિવારે બપોર પછી જુનાગઢ શિવરાત્રી ના મેળા માં જવાનો છું, અને 30 મણ લાહા લાડવા લેતો જાવશો. 30 મણ? હા, એ ફંડોળ ઉભો થઈ ગયું, અને હરદાર માં લાડવા નો ઓર્ડર દઈ દીધો છે. બરોબર, 90 રૂપિયા કિલો. હા તો જી, બે પાંચ ભાઈ પૈસા ફૂન થયું. હા જી, ફૂન થયું. બીજું બોલો, બીજું નવીન માં. નવીન માં કઈ નઈ, આવજો. બીજું એ, હા ભલે ભલે, હો સાહેબ મળે ત્યાં આવજો. એ હા, હો નાનભાઈ ચિંતા નો કરતા. હા કે સીતારામ. હો સીતારામ.